સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પધારી રહ્યા છે, જેને લઈ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા મીટિંગ યોજી હતી, જેમાં સુરતના તમામ ધારાસભ્યો સહિત ગૃહ રાજ્ય મંત્રીની ઉપસ્થિતિમાં આ મીટિંગ યોજાઈ હતી. વડાપ્રધાન સુરત આવી રહ્યા છે, જેને લઈ સુરતને ડાયમંડ બુશ તેમજ ઇન્ટરનેશનલ એરપોર્ટ મળશે, જેથી સી આર પાટીલે વડાપ્રધાનનો આભાર માન્યો હતો. સુરતમાં ડાયમંડ બુશના લોકાર્પણ માટે પીએમ મોદી સુરત આવી રહ્યા છે, જેમાં 44 ડાયમંડના ઉદ્યોગકારો અને ટ્રેડર્સ ડાયમંડ બુશમાં જોડાયા છે. ડાયમંડ બુશનું પહેલેથી જ 100% બુકિંગ થયું હતું, જેને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત ખાતે ડાયમંડ બુશના લોકાર્પણ તેમજ સુરત એરપોર્ટ પર આવી રહ્યા છે, જેને લઈ સી આર પાટીલે જણાવ્યું હતું કે ડાયમંડ બુશમાં કસ્ટમ માટે સુવિધા અપાશે. સાથે જ પીએમ આવી સુરતના એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ જાહેર કરે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. જોકે પીએમ મોદી આવ્યા બાદ ઇન્ટરનેશનલ એર કનેક્ટિવિટી મળશે, જેમાં પહેલા તબક્કામાં દિલ્હી સુરત દુબઈ અને દિલ્હી સુરત હોંગકોંગ ફ્લાઇટ શરૂ થશે. 2 મહિનામાં પીએમ મોદીના કહેવા મુજબ દિલ્હી સુરત હોંગકોંગ અને સુરત દુબઈ ડેલી ફ્લાઇટ શરૂ થશે. ડાયમંડ અને ઇન્ટરનેશનલ એરપોર્ટના કારણે સુરતનો ગ્રોથ થશે, તેના કારણે નવો ઉદ્યોગ શરૂ થશે અને નવા ઇન્વેસ્ટમેન્ટ હશે. ડાયમંડનું રિટર્ન પહેલાં મુંબઈમાં ભરાતું હતું, જે હવે સુરતમાંથી ભરાશે, જેને લઈ ટેક્સ બાબતે રાજ્ય સરકારનો ગ્રોથ વધશે. સરકાર તરફથી મળતા નાણાંનો લાભ લઈ સુરતને આર્થિક લાભ મળે તે માટે પ્રયાસો કરાઈ રહ્યા છે. 1 અઠવાડિયાથી પાલિકા દ્વારા, કોર્પોરેટર અને પદાધિકારો દ્વારા સફાઈ ઝુંબેશ શરૂ કરાઈ છે. આગમન પહેલાં આ ઝુંબેશ શરૂ કરી છે. એમના ગયા બાદ સુરત સ્વચ્છતામાં પહેલા નંબરે આવે એવો સંકલ્પ કર્યો છે. નમસ્કાર મિત્રો, સુરત શહેરમાં જે એનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, એમાં 4 ચાંદ લાગી જાય એ પ્રકારનું એક નવું ડેવલપમેન્ટ થયું છે ડાયમંડ બુશનું. સુરત ડાયમંડ બુશ આમ તો સહકારી એક સાહસ છે, જેમાં સરકાર તરફથી એમને વેચાતી જમીન આપવામાં આવી છે, પરંતુ આખા દુનિયામાં પેન્ટાગોન સૌથી મોટી બિલ્ડિંગ હતી એના કરતાં પણ વધારે બાંધકામ હોય એવી આ બિલ્ડિંગ, દુનિયામાં સૌથી મોટી બિલ્ડિંગ એ સુરતમાં બની છે. એ બિલ્ડિંગમાં લગભગ 4400 જેટલા ડાયમંડના ઉદ્યોગકારો, વેપારીઓ, ટ્રેડર્સ એ જોડાવાના છે. એમણે પોતાની ઓફિસો બુક કરી છે. આ એક એવું સાહસ છે કે જેમાં પહેલાંથી જ 100% બુકિંગ થયું છે, 100% પેમેન્ટ પહેલાંથી આપ્યું અને એકદમ સમયસર એનું બાંધકામ પણ થયું છે. હવે આ ઐતિહાસિક આખા દેશમાં અને દુનિયામાં સુરતનું નામ ઉજ્જવળ થાય એ પ્રકારની આ બિલ્ડિંગનું લોકાર્પણ કરવા માટે આપણા લાડેલા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ પધારવાના છે. આ ડાયમંડ બુશને કારણે એમના આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ તરફથી કસ્ટમ માટેની પણ સુવિધાઓ આપવા માટેની સૂચના આપવામાં આવી છે. કસ્ટમ ક્લિયરન્સ બધો અહીંયાથી થઈ જશે. ઇન્ટરનેશનલ એરપોર્ટનો પણ જાહેરાત તે દિવસે કરવાની શક્યતા છે. સાથે સાથે ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી પણ તે દિવસે મળી જાય એટલા માટે અમે વિનંતી કરી હતી, અને એ વિનંતીને ધ્યાનમાં રાખીને પહેલા તબક્કામાં દિલ્હી સુરત દુબઈ અને દિલ્હી સુરત હોંગકોંગની ફ્લાઇટો એ શરૂ થઈ રહી છે. લગભગ 2 મહિનાની અંદર ઉડ્ડયન મંત્રીના કહેવા મુજબ ડેલી સુરત હોંગકોંગ અને ડેલી સુરતથી દુબઈની એક એર ઇન્ડિયાની એક ઇન્ડિગોની ફ્લાઇટો ચાલુ થવાની શક્યતા છે. આ બંને ત્રણેય ફ્લાઇટોને કારણે સુરતનો જે ગ્રોથ છે એ ગ્રોથ જબરજસ્ત થશે, અને એ ગ્રોથને કારણે અહીંયા રોજગારની નવી તકો ઊભી થશે, નવા નવા ઇન્વેસ્ટમેન્ટ આવશે. ડાયમંડ બુશને કારણે પણ જે ડાયમંડની ઓફિસો ઉદ્યોગકારોની મુંબઈમાં હતી, એમનું રિટર્ન એ મુંબઈમાં ભરાતું હતું, હવે એ રિટર્ન ગુજરાતમાં સુરતથી ભરાશે. એના કારણે ગુજરાતમાંથી જે કેન્દ્ર સરકારની જે આવક છે એ વધશે, અને એ આવકને કારણે ગુજરાતનો જે હિસ્સો મળે છે એમાં પણ મોટો વધારો થશે.
તો આ રીતે રોજગારની તકો સાથે સરકારના અને સરકાર દ્વારા મળતી ગ્રાન્ટમાંથી સુરતના લોકોના વિકાસ માટે આ નાણાંનો ઉપયોગ થાય, આખા દુનિયામાં સુરતનું નામ રોશન થાય આવા મોટા પ્રોજેક્ટને લોકાર્પણ કરવા માટે જ્યારે એમને આમંત્રણ આપવામાં આવ્યું, મોદી સાહેબે સ્વીકાર્યું છે અને સુરતના મહેમાન બનવા જઈ રહ્યા છે. મોદી સાહેબ સુરતમાં આવે એના પહેલાં એક અઠવાડિયાથી સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત મહાનગરના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો અને પદાધિકારીઓ દ્વારા એક સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે કે મોદી સાહેબનો જે સફાઈનો આગ્રહ છે એ સફાઈના આગ્રહને કારણે એક એક ગલી, એક એક ડ્રેનેજ લાઈન આ તમામ સાફ થાય એની શરૂઆત કરવામાં આવી છે અને 7 દિવસથી આ ઝુંબેશ ચાલુ છે. સાહેબના આગમન પહેલાં આ ઝુંબેશ શરૂ કરી છે અને એમના ગયા પછી પણ આ સ્વચ્છ સુરત આ વર્ષે પહેલા નંબરે આવે, દર વખતે બીજા નંબરે આવે છે, આ વખતે પહેલા નંબરે આવે છે એના સંકલ્પ સાથે સુરતના શહેરીજનોનો પણ સાથ મળી રહ્યો છે. આજે લગભગ 15 કિલોમીટરની 25,000 વિદ્યાર્થીઓ અને સુરતના શહેરીજનો સાથે એક માનવ સાંકળ બનાવવામાં આવી હતી. એમાં પણ સ્વચ્છતાનો સંદેશ, સ્વચ્છ સુરત અને સુરક્ષિત સુરત એવો સંદેશો આપવામાં આવ્યો હતો. એ માનવ સાંકળમાં ગુજરાતના રાજ્ય કક્ષાના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી સંદીપભાઈ, નિરંજનભાઈ ભાજપના પ્રમુખશ્રી, સૌ પદાધિકારીઓ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રીઓ, માજી ચેરમેન પરેશભાઈ સહિત બધા જ લોકો જોડાયા હતા અને ખૂબ સરસ એ માનવ સાંકળનો પણ કાર્યક્રમ થયો હતો. હું જે માનવ સાંકળમાં જોડાનાર સ્વચ્છ સુરત અને સુરક્ષિત સુરતના સંકલ્પ બદલ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સુરત પધારવાના છે, એમને પણ એમનો આભાર પણ વ્યક્ત કરું છું.